हेलो विद्यार्थी मित्रों, आजना ऑनलाइन लेक्चर में तमारू स्वागत है। आज आप विषय अंग्रेजी में आप अगाउना लेक्चर छे एमा यूनिट फोर पाठ्यपुस्तक में छे कम्प्लीट थई गयुं हतुं। स्वाध्याय पोथी में आप पेज नंबर छे 20 सुधी जोई गया था। तो आज आप स्वाध्याय पोथी में पेज नंबर 21 थी जे अधूरू छे ए पूरू करसू। तो बधा छे ई अंग्रेजीनी स्वाध्याय पोथी बहार काढो अने हूँ तमने अहीं जे करावुं छुं ए तमारे ध्यानथी समझवानुं छे अने स्वाध्याय पोथीनी अंदर तमारे पूरवानुं छे। तो चलो बधा काढी लो। पाठनुं नाम छे, यूनिट फोरनुं नाम शुं छे, तो कि आई एम लर्निंग इंग्लिश। चलो काढी लीधुं छे। एमां पेज नंबर केटला छे तो कि 21। पेज नंबर 21 पर छे, अधूरू छे। आपणे ज्या क्रियाओ मुજબ છે પ્રશ્નોના જવાબ લખવાના હતા કે ચિત્ર જોઈ પ્રશ્નોના વાંચો અને ઉદાહરણ પ્રમાણે કોષમાંથી યોગ્ય ઉતારો પસંદ કરી અને લખવાના હતા। તો ચલો એ નવ ઉગા છે નથી કરી આપણે। તો આ ભાઈ છે એ શું કરી રહ્યા છે તો કે રનિંગ। તો અહીંયા છે વોટ ઇઝ હી ડુઈંગ। વોટ એટલે શું, ઇઝ એટલે છે, હી એટલે તે, ને ડુઈંગ એટલે કરું, કે તે શું કરી રહ્યા છે। તો એમાં આન્સર શું આવશે, રનિંગ। પણ તમને કરાવ્યું હતું કે રનિંગ છે આર યુ એન આઈ એન જી આવશે કે આર યુ ડબલ એન આઈ એન જી આવશે રનિંગમાં, તો કે આ રનિંગ આવશે આર યુ ડબલ એન આઈ એન જી। તમે જો અહીંયા ખ્યાલ હોય તો આપણે એ કરી ગયા હતા કે આ શબ્દોને અંતે આઈએનજી મૂકવા, આ શબ્દોને અંતે મૂળાક્ષરોને બેવડાવી અને આઈએનજી મૂકવા, અને આ શબ્દોને અંતે ઈને સ્થાને ઈ કાઢી અને આઈએનજી મૂકવા। તો એ છે આપણે નિયમ, અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા હતા, એને જ અહીંયા પાલન કરવાનું છે। તો શું કીધું, વોટ ઇઝ હી ડુઈંગ, તો હી છે એ શરૂઆતમાં આવશે, હી ઇઝ રનિંગ શું આવશે, હી ઇઝ રનિંગ, આવી રીતે તમારે આન્સર લખવાના છે। પછી બીજો આન્સર છે એ બીજો ક્વેશ્ચન છે શું છે કે વોટ ઇઝ સી ડુઈંગ। વોટ એટલે શું, ઇઝ એટલે છે, સી એટલે તેણી, ડુઈંગ એટલે કરી, કે તેણી શું કરી રહી છે, તો સ્કીપિંગ, સ્કીપિંગ એટલે હું થાય દોડા કૂદવા। તો એમાં કયું આવશે, એસકે આઈ ડબલ પી આઈ એન જી આવશે કે એસકે પી આઈ એન જી આવશે, તો એમાં આવશે એસકે આઈ ડબલ પી આઈ એન જી। અહીંયા છે આપણે પીને બેવડાવી અને અંતે શું મૂકવાના છે, તો કે આઈ એન જી મૂકવાનું છે। તો એનો આપણે આન્સર છે કેમ લખશું, કે સી ઇઝ સ્કીપિંગ। ચલો થઈ ગયું। ત્યારબાદ કેટલા નંબરમાં છે, 11th નંબર, વોટ ઇઝ હી ડુઈંગ। વોટ એટલે શું, ઇઝ એટલે છે, હી એટલે તે, અને ડુઈંગ એટલે કરી, કે તેનો તે છે એ શું કરી રહ્યા છે, તો કે ક્રાઇંગ, જો રડે છે તમને દેખાય છે કે હી ઇઝ ક્રાઇંગ। હવે ઈ ક્રાઇંગમાં છે વાયને બેવડાવીને આઈ એન જી મૂકવામાં આવશે કે ડાયરેક્ટ સી આર આઈ વાય એન જી આવશે, તેમાં ડાયરેક્ટ સી આર આઈ આઈ એન જી આવશે, તો એમાં લખો હી ઇઝ ક્રાઇંગ, તે છે એ શું કરે છે, તો કે રડી રહ્યો છે। ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ, તેણી છે એ શું કરી રહી છે, તો કે રાઇડિંગ બાઇસિકલ। હવે તમને ખ્યાલ હોય તો ઈ હોય અને આઈએનજી હોય તો ના હાલે, તો શું કીધું, એને દૂર કરી અને આઈએનજી મૂકું, તો પેલું છે સાચું છે રાઇડિંગ બાઇસિકલ। એમાં આન્સર લખો, શી ઇઝ રાઇડિંગ અ બાયસિકલ, સી ઇઝ રાઇડિંગ બાયસિકલ। ત્યારબાદ વોટ ઇઝ હી ડુઈંગ, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યું છે, સ્લીપિંગ, કે સ્લીપિંગ આવે તો સ્લીપિંગમાં છે એ પી અને પી આઈ એન જી આવે કે પીને બેવડાવીને એન જી આવે, તો એમાં આવે એસ એલ ડબલ ઈ પી આઈ એન જી। તો એનો આન્સર છે કઈ રીતે લખવાનું થશે, કે હી ઇઝ સ્લીપિંગ, સ્લીપ એટલે શું થાય, શું કે તે છે એ સૂઈ રહ્યો છે। ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ, તેણી છે એ શું કરી રહી છે, તો કે તમે જોઈ શકો ચિત્રમાં શું કરે છે, તો બેઠી છે, બેઠવા માટે શું આવે, સીટ આવે, તો હવે સિટિંગ છે એ એસ આઈ ટી આઈ એન જી સિટિંગ આવશે કે એસ આઈ ડબલ ટી આઈ એન જી સિટિંગ આવશે, તો એમાં આવશે એસ આઈ ડબલ ટી આઈ એન જી સિટિંગ। તો આપણે આન્સર શું લખવું, કે સી ઇઝ સિટિંગ। ચલો થઈ ગયું। ત્યારબાદ નેક્સ્ટ, વોટ ઇઝ હી ડુઈંગ,
આછે અહીંયા શું કરી રહ્યો છે તો કે એ પતંગ બનાવે દેખાય છે મેકિંગ અ કાઇટ તો એના માટે છે એ આ સાચું છે કે આ સાચું છે મેકિંગ કાઇટ એમ એ કે ઈ આઈ એન જી છે તો ઈ વાળું નહીં આવે તેમાં શું આવશે એમ એ કે આઈ એમ એ કે આઈ એન જી એ વાળું મેકિંગ આવશે તો લખો હી ઇઝ મેકિંગ અ કાઇટ તે છે પતંગ બની બનાવી રહ્યો છે ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ તેણી છે એ શું કરી રહ્યો છે તો કે જમ્પિંગ કે જમ્પિંગ છે કૂદી રહી છે તેણી છે એ કૂદી રહી છે તો જમ્પિંગ છે આ જમ્પિંગ આવશે કે આ જમ્પિંગ ડબલ પીને બેવડાવી આઈ એનજી મૂકવામાં આવશે ખાલી પી આઈ એનજી આવશે તો આ જમ્પિંગ આવશે તો એમાં લખવું સી ઇઝ જમ્પિંગ ત્યારબાદ વોટ ઇઝ હી ડુઈંગ તે છે શું કરી રહ્યો છે તમે જોઉં છો આ છોકરો છે એ શું કરે છે તો કે એ બોલ પકડે છે કેચ ધ બોલ તો એમાં કેચિંગ ધ બોલ આવશે તો ડબલ એચ વાળું આવશે કે ખાલી સી એચ વાળું આવશે તો ખાલી સી એચ વાળું આવશે આ સાચો આન્સર શું આવશે સી એ ટી સી એચ આઈ એન જી કેચિંગ ધ બોલ તો લખો આન્સર હી ઇઝ કેચિંગ ધ બોલ ત્યારબાદ વોટ ઇઝ હી ડુઈંગ આ છોકરો છે બાજુમાં વોટ એટલે શું ઇઝ એટલે છે હી એટલે તે અને ડુઈંગ એટલે કરી કે આ છોકરાનું ચિત્ર છે એ શું તમને લાગે તો કે એ છે ઝાડ પર ચડે છે ચડવા માટે શું આવે ક્લાઇમ્બિંગ અ ટ્રી તો એનો આન્સર છે એ ક્લાઇમ્બિંગ અ ટ્રી આવશે કે આ તો કે આ આવશે સી એલ આઈ એમ બી આઈ એન જી અ ટ્રી ક્લાઇમ્બિંગ અ ટ્રી તો લખો He is climbing a tree. તે છે ઝાડ પર ચડી રહ્યો છે ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ તેણી છે એ શું કરી રહી છે તો તમે જુઓ કે એ હોપિંગ કરે છે હોપ તો હોપિંગ આવશે કે આવશે શું આવશે આ એચ ઓ ડબલ પી આઈ એન જી તમને ખ્યાલ છે ને કે અહીંયા વાક્ય સ્પેલિંગના અંતે છે એ વ્યંજન છે તો વ્યંજનને અને વ્યંજન આગળ શું છે તો કે સ્વર છે એટલે ડબલ પીને બેવડાવી અને આઈ એન જી મૂકવામાં આવે આ છે તો આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા હતા તમને હજી યાદ ના હોય તો એ વિડીયો છે અને રિવિઝન કરી લેવું લખો સી ઇઝ હોપિંગ તે છે દી રહી છે ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ તેણે છે શું કરી રહી છે તો કે રીડિંગ અ બુક શું કરે છે બુક વાંચી રહી છે તો લખો સી ઇઝ રીડિંગ અ બુક તો રીડિંગ છે આ વાળું આવશે આર ઈ એ ડી આઈ એન જી રીડિંગ અ બુક ત્યારબાદ 21 વોટ ઇઝ સી ડુઈંગ આ તેણી છે એ શું કરી રહી છે તો તમે જોઈ શકો આ છોકરી છે એ ખાલી ઊભી છે ઊભા માટે શું આવે સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ માટે કયું આવશે એસ ટી એ ડી આઈ એન જી તો લખો સી ઇઝ સ્ટેન્ડિંગ ત્યારબાદ વોટ ઇઝ હી ડુઈંગ તે છોકરો છે તે શું કરી રહ્યો છે તો કે થ્રોઈંગ ધ બોલ બોલને ફેંકી રહ્યો છે થ્રો એટલે હું થાય ફેંકવું તેમાં પેલું છે એ સાચું આવશે તો લખો આન્સર હી ઇઝ થ્રોઈંગ અ બોલ ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ તેણે છે એ શું કરી રહી છે તમે જોયું છો એ હસે છે લાફ હસવા માટે શું આવે લાફ તો લખો શી ઇઝ લાફિંગ કયું આવશે આપેલું સી ઇઝ લાફિંગ ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ તેણે છે શું કરી રહી છે તમે જોઈ શકો છો રંગોલી બનાવે છે આ રંગોળી બનાવે છે તેણી રંગોળી બનાવી રહી છે તો તેમાં શું આવશે કે શી ઇઝ ડ્રોઈંગ અ રંગોલી
થઈ ગયું. ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ, તેણી છે શું કરી રહી છે, તો ટેબલને ધક્કો મારે છે. ધક્કા મારવાનું શું કહેવાય? પુશિંગ. ધક્કો મારવાનું શું કહેવાય? પુશિંગ. પુશ કહેવાય, પણ આપણે આઈએનજી વાળું છે તો અહીંયા સર પુશિંગ ધ ટેબલ. તો લખો શી ઇઝ પુશિંગ ધ ટેબલ. ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ, તેણી છે શું કરી રહી છે, તો ઈ છે ટેક એટલે શું થાય, લેવું. સફરજન છે એ ટોપલીમાંથી લઈ રહી છે, તો શું આવશે? ટેકિંગ એન એપલ. શું આવશે? શી ઇઝ ટેકિંગ એન એપલ. થઈ ગયું. ત્યારબાદ નેક્સ્ટ અહીંયા છે વોટ ઇઝ હી ડુઈંગ, તે છે એ શું કરી રહ્યા છે, તો કે એ છે ફુગો આપે છે. આપવાના શું કહે? ગીવ. ગીવ એટલે આપવું થાય, તો ગીવિંગ અ બલૂન. તો લખો ઈ ઇઝ ગીવિંગ અ બલૂન, તે છે એ ફુગો આપી રહ્યા છે. ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ, વોટ ઇઝ સી ડુઈંગ, તેણી છે શું કરી રહી છે, તે છે એ બ્રશ કરે છે. તો બ્રશિંગ ટીથ. તો કયું આવશે? આવશે લખો શી ઇઝ બ્રશિંગ ટીથ. ત્યારબાદ વોટ ઇઝ હી ડુઈંગ, તે છે એ શું કરી રહ્યો છે, તો એ દરવાજો ખોલે છે. તમને દેખાય છે? તો શું આવશે? ઓપનિંગ ધ ડોર. લખો હી ઇઝ ઓપનિંગ ધ ડોર. ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ, તેણી છે એ શું કરી રહી છે, તો એ છે એ બેગને પુલિંગ. પુલ એટલે શું થાય? ખસેડવું, કે બેગને છે ખસેડે છે. તો અહીંયા શું આવશે? પુલિંગ અ બેગ. લખો સી ઇઝ પુલિંગ અ બેગ, તે છે બેગને ખસેડી રહી છે. ત્યારબાદ વોટ ઇઝ સી ડુઈંગ, તેણી છે શું કરી રહી છે, તમે જે જોઈ શકો ચિત્રમાં કે એ સાફ સફાઈ કરે છે. તો સાફ સફાઈ માટે શું કહેવાય? તો કે ક્લિનિંગ ધ રૂમ. તેમાં શું આવશે? સી ઇઝ ક્લિનિંગ ધ રૂમ. લખો આન્સર શી ઇઝ ક્લિનિંગ ધ રૂમ. ત્યારબાદ નેક્સ્ટ વોટ ઇઝ હી ડુઈંગ, તે છે એ શું કરી રહ્યો છે, તો આ છોકરો છે ચિત્રમાં એ શું કરે છે, તો વોકિંગ કરે છે. તેમાં શું આવશે? ડબલ્યુ એ એલ કે આઈ એન જી. તો લખો હી ઇઝ વોકિંગ, તે છે એ ચાલી રહ્યો છે. તો અહીંયા આપણે છે એવી રીતે અહીંયા આપણા આન્સર પૂરા થાય છે. આવા ક્વેશ્ચન કેટલા છે? તો અહીંયા 1 થી 30 સુધી આપેલા છે. તમારે આજે આપણે હોમવર્કમાં શું કરવાનું છે, તો આપણે 1 થી 8 સુધી કરી ગયા, તો પહેલાં તમારે 15 છે ને અહીંયા 15 સુધી અહીંયા સુધી તમારે 1 થી 15 સુધી છે એક વખત પ્રશ્ન જવાબ લખવાના અને પાકા કરવાના છે. જ્યારે આપણે ઓફલાઈન વર્ષ ત્યારે તમને આ પૂછીશ. આમ તો 1 થી 30 તમારે લખીને પાકા કરવાના છે, પણ પહેલાં 15 અને પછી 15 એવી રીતે કરશો તો તમને સરળતા રહેશે. અને એ પહેલાં પણ આના સ્પેલિંગ આવડશે તો તમને પ્રશ્ન જવાબ સરળતા રહેશે. અને આપણે છે પેજ નંબર 25 છે એ આવતા લેક્ચરમાં જોશું. અહીં આપણે અહીંયા પેજ નંબર 24 સુધી રાખીએ છીએ. તમારે આ રિવિઝન કરાવેલ છે એનું રિવિઝન કરવાનું છે. અહીં આપણે ઓનલાઈન લેક્ચરને છે એ સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.